તે સર્વોચ્ચ સ્થાને છે ગ્રીક કથામાં ગુરુને જ્યુપિટર કે દેવનો ગ્રહ પણ કે ગણવામાં આવે છે સંસ્કૃતમાં ગુરુને બૃહસ્પતિ કે દેવ ગુરુ કહેવામાં આવે છે તે જ્ઞાનનો સાગર છે અને બધા જ ગ્રહો તેના શિષ્યો છે નેપચ્યુન અને પ્લુટો તેના ભાઈઓ છે અને ત્રણેય ભાઈઓનું આકાશ સમુદ્ર અને ધરતી ઉપર આધિપત્ય છે પ્રાચીન કથાઓમાં સર્વોચ્ચ એવા આ ગુરુ ગ્રહનો વિજ્ઞાનીઓએ ઊંડો અભ્યાસ કરી અને ઘણી જાણકારી મેળવી છે જેવી કે ગુરુ પૃથ્વી મોટો ગેસનો ગોળો છે અને તે સૂર્યથી દૂર હોવાથી સૂર્યની બારમાં ભાગની ઉર્જા તેને મળે છે ગુરુ ગ્રહ નેવ ટકા હાઇડ્રોજન દસ ટકા હેલિયમ અને મિથેન પાણી એમોનિયા અને ખડકાળ કણોની માત્રાથી બનેલો છે તથા તેના કેન્દ્રમાં ધાતુનો જથ્થો હોવાનું મનાય છે ગુરુ એ પોતાની ધરી ઉપર ઘણી ઝડપથી ફરે છે તે આપણી પૃથ્વીની સાપેક્ષ દસ કલાકમાં એક ચક્ર પૂરું કરે છે તે ઝડપથી ફરતો હોવાથી તેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે અને પૃથ્વી કરતાં તે જવું જ ગણું છે ગુરુ ગ્રહને સૂર્યમંડળનો વેક્યુમ ક્લીનર પણ કહેવામાં આવે છે તે પૃથ્વીને વિનાશક હુમલાઓથી બચાવે છે ગુરુ એ ખૂબ જ ઠંડો ગ્રહ છે તેનું સરેરાશ તાપમાન -145 ડિગ્રી સેલ્સિયસ છે ગુરુ ગ્રહ ઉપર કોઈ જમીન નથી તે સંપૂર્ણપણે ગેસના વાદળોથી બનેલો ગ્રહ છે ઈસવીસન 1665 માં કાશીની નામના એક વૈજ્ઞાનિકે ગુરુની સપાટી ઉપર ચાલીસ હજાર કિલોમીટર પહોળું લાલ ધાબુ શોધી કાઢેલું જેને ગ્રેટ રેડ સ્પોટ કહે છે ગુરુ સૂર્યમંડળમાં ચોથા નંબરનો તેજસ્વી ગ્રહ છે ગુરુનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ મજબૂત છે જો આપણે બૃહસ્પતિની સપાટી ઉપર ઉભા રહીએ તો આપણું વજન તેમાં તેના સાચા વજન કરતા ત્રણ ગણું વધુ હશે સાતમી અથવા આઠમી સદીની જાતિના બેબીલોનીઓએ આ ગ્રહને જોયો હતો અને તેનું નામ રોમન ગોડ્સના રાજાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે તેમ માનવામાં આવે છે ગુરુ ગ્રહ ઉપર બધા જ ગ્રહોની સરખામણીમાં સૌથી નાનો દિવસ છે તે દર નવ કલાક અને પંચાવન મિનિટમાં તેની ધરી ઉપર એક ચક્ર પૂરું કરે છે એવું માનવામાં આવે છે કે ગુરુ ગ્રહની

આપણે તેને નરી આંખે પણ જોઈ શકીએ છીએ